राजकोट वाली शू मानी रहा है प्रयत्न करे मोहित भट्ट अमरा संवाददाता अपनी साथ अत्यार जोड़ाई गया है। मोहित शू कही रहा है वालीओ अत्यारे जारे धोरण 10 में नियमित विद्यार्थियों ने मास प्रमोशन की जाहरात थी त्यारे નો જે નિર્ણય છે તેને રાજકોટના વાલીઓ કઈ રીતે જોઈ રહ્યા મારી સાથે રાજકોટના વાલીઓ છે તેની સાથે સીધી આપણે વાત કરીશું શું કે સાહેબ જે રીતે રાજ્ય સરકારે માસ પ્રમોશનનો ધોરણ 10 ના વિદ્યાર્થી માટેનો નિર્ણય લીધો છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો આને રાજ્ય સરકારે જે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી નિર્ણય લીધો છે ખૂબ જ અત્યારે વાલીઓની ચિંતા હતી તેને ધ્યાનમાં લઈને લીધો છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં એવી નારાજગી છે કે અમે મહેનત કરી છે પણ સંક્રમણને હિસાબે જોવો તો વિદ્યાર્થીઓના હિતમાં જ છે વાલીઓ તો ચિંતિત હતા જ પણ વિદ્યાર્થીઓને આ કક્ષાએ ખ્યાલ ના હોય કે સંક્રમણ વધ્યા પછી જે વાલીઓની માનસિક સ્થિતિ શું થાય ખબર ના હોય એમને મહેનત કરી જ છે એને એજ્યુકેશન લીધું જ છે તો એ પરિપક્વ થઈ જ ગયા છે અને બીજી વાત જોઈએ કે સ્કૂલ સંચાલકો એવું કહે છે કે નારાજ છે તો એ બીજી ને ત્રીજી રીતના કે કોઈ રીતના એમ કહેતા હતા કે એક્ઝામ તો અત્યાર સુધી એ લોકોએ સરકારનું ધ્યાન કેમ નથી દોર્યું કે ભાઈ તમે સંક્રમણ આવશે કદાચ માસ પ્રમોશન આપવાની ગણતરી તમારી હોય તો એ નહીં કરો અને આ રીતના એક્ઝામ દો હવે છેલ્લી ઘડીએ તજજ્ઞો જે ઊભા થયા છે કે ભાઈ અમે માસ પ્રમોશનથી નારાજ છીએ અને બીજી રીતના તમે કરી શકતા તો બીજી રીતની તમારે પ્રસ્તાવ મૂકવો છે કે સરકારને ભવિષ્યમાં જરૂર પડશે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય છે આપ એક વાલી તરીકે શું માનો છો આ નિર્ણય આવ્યો છે કેટલી ચિંતા હતી કોરોનાના સંક્રમણ વચ્ચે પરીક્ષાને લઈને પરીક્ષાને લઈને જે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ હતી એ બહુ ખરાબ થઈ ગઈ હતી સતત વિદ્યાર્થીઓને અને એના પરિવારને ભય હતો જ કે કોરોના કોઈના એના પરિવારમાં કોઈને કોરોના થઈ ગયું હોય તો એ વિદ્યાર્થી પરીક્ષાની પ્રિપેરેશન બી નહોતો કરી શકતો અને જે સરકારે નિર્ણય લીધો છે એ સારો છે પણ સરકારે બહુ મોડો નિર્ણય લીધો છે આ એક માર્ચ મહિનામાં જ આ નિર્ણય લઈ લેવાની જરૂર હતી સ્પષ્ટપણે બીજા કેટલાક વાલીઓ તમે શું કહેશો હોશિયાર વિદ્યાર્થીઓ નાનાથી અન્યાય થશે એવી પણ એક વાત સામે આવી રહી છે આને કઈ રીતે જોશો તેમાં સરકારે હજી એવી કોઈ પણ ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ કે હોશિયાર વિદ્યાર્થીઓ છે જેને કે અત્યારે 10મા ધોરણને માસ પ્રમોશન આપેલ છે કાલે કોઈને એમાં સાયન્સમાંથી સાયન્સમાં જવું હોય તો એને હવે શું કરવું અને બીજું અમે આ નિર્ણયને આવકારીએ છીએ અને સરકાર પાસે અમારી એક વિનંતી છે કે ધોરણ 12માં પણ કોઈ સારી એવી જાહેરાત કરે અને વાલીઓની તરફેણમાં જાહેરાત કરે બાળકોની તરફેણ જાહેરાત કરે એટલા માટે પણ 12મા ધોરણને લઈને પણ નિર્ણય થવો જોઈએ તમે કઈ રીતે સરકારના આ નિર્ણયને જોઈ રહ્યા છો સરકારનો આ નિર્ણય છે એક વિદ્યાર્થીઓના હિત માટે તો એક ફાયદાકારક નિર્ણય છે પણ અમે એટલું કહીએ છીએ કે સરકારના જે નિર્ણય કર્યો છે એ મોડો કર્યો છે માર્ચ મહિનામાં એને થોડોક વહેલો નિર્ણય કર્યો તો વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય માટે ફ્યુચર લાઈફ માટે એને શું કરવું કઈ ડિગ્રી ઉપર જવું આગળ માટે એજ્યુકેશન માટે શું કરવું એને ખ્યાલ આવે પણ નિર્ણયથી અમે તો ખુશ છીએ પણ હવે આગળ ઉપર સરકારને વિદ્યાર્થીઓને જે કઈ નિર્ણય વિદ્યાર્થીઓને હિતમાં લેવાની જરૂર છે કારણ કે વિધિ જે રીતે તમામ વાલીઓ છે તે કહી રહ્યા છે કે નિર્ણય આવકારીએ છીએ આ નિર્ણય સારો છે કારણ કે સંક્રમણનો ડર છે તે દરેક વાલીઓને રહ્યો હતો પરંતુ હવે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે ને આગામી દિવસોમાં જે સાયન્સ ફેકલ્ટી હોય આર્ટસ ફેકલ્ટી હોય કોમર્સ ફેકલ્ટી હોય તેને લઈને સરકાર ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડે તેવી પણ વાલીઓ માંગ કરી રહ્યા છે.